હેલો એવરીવન, આજે આપણે છે પેપર 601 યુનિટ 2 ફ્લુઇડ મિકેનિક્સ. ફ્લુઇડ મિકેનિક્સ ની અંદર આપણે એક લેક્ચર છે એ પૂરો કર્યો. એમાં સ્ટેટ ઓફ મેટર, લિક્વિડ, સોલિડ એન્ડ ગેસિયસ, બરાબર ઇન્ટ્રોડક્શન કર્યું, ફ્લુઇડનો કોન્સેપ્ટ ક્લિયર કર્યો, પછી આપણે એના પછીનો પોઈન્ટ શરૂ કર્યો તો પ્રોપર્ટીઝ ઓફ ફ્લુઇડ. એની અંદર આપણે ચાર પ્રોપર્ટી કરી, માસ ડેન્સિટી, વેટ ડેન્સિટી અથવા સ્પેસિફિક વેઇટ, સ્પેસિફિક ગ્રેવિટી અને સ્પેસિફિક વોલ્યુમ, ચાર બરાબર. એના પછીનું છે વિસ્કોસિટી. વિસ્કોસિટી એટલે શું? વિસ્કોસિટી એટલે જેને કહેવાય સ્નિગ્ધતા, બરાબર. કે જે તે લિક્વિડ હોય એને પોતાની વિસ્કોસિટી હોય, જે માપવામાં આવે જેને આધારે એને વિસ્કોસિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એની ડેફિનેશન હમણાં કહું તો સૌથી પહેલા તો વિસ્કોસિટી એટલે શું, તો કે જ્યારે આપણે ગુજરાતીમાં વાત કરીએ તો કોઈ પણ પ્રવાહી છે એમાં, કોઈ પણ લિક્વિડ છે એમાં વહેવાનો ગુણધર્મ હોય છે, બરાબર. લિક્વિડ છે એ વહી શકવાનો ગુણધર્મ હોય. પાણી ભરેલો ગ્લાસને આપણે ઢોળ્યો તો ધીમે 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 છે એ વહે છે. આ જે વહેતું પ્રવાહી છે અથવા વહેતું લિક્વિડ છે એને એક કરતા વધારે વિભાગની અંદર વિભાજિત કરવામાં આવે. ફોર એક્ઝામ્પલ તરીકે આ કોઈ પણ વહેતું પ્રવાહી છે, બરાબર. એને આપણે એ બી સી ડી અને અહીંથી આપણે જે તે લિક્વિડ છે એને ઢોળીએ, અહીંથી મેં ઢોળ્યું, બરાબર. તો ધીમે 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 વહી જશે. આ ઈ છે કે જ્યાં મેં લિક્વિડ છે એ ઢોળ્યું તો એનો વહી શકવાનો ગુણધર્મ છે એ આના કરતા ઓછો હશે. અહીંથી લિક્વિડ ઢોળ્યું તો અહીંયા અહીંયા રહેશે, ધીમે ધીમે આગળ 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 છે એ એકબીજાને ધક્કો મારશે, બરાબર. એટલે વહેતું લિક્વિડ હોય, આ વહેતું પ્રવાહી હોય એને એક કરતા વધારે ભાગની અંદર વિભાજિત કરવામાં આવે છે, બરાબર. વહેતા પ્રવાહીને સમાંતર એક કરતા વધારે ભાગમાં વિભાજિત કરવામાં આવે છે. આ દરેક પાર્ટ્સ છે એની ગોઠવણી અલગ અલગ હોય છે. એ બી સી ડી ઈ દરેક પાર્ટ્સની ગોઠવણી અરેન્જમેન્ટ છે એ અલગ અલગ હોય છે. અલગ અલગ જુદા જુદા વેગ ધરાવતા એક કરતા વધારે સ્તર એકબીજાના કોન્ટેક્ટમાં આવે અથવા એકબીજાના સંપર્કમાં આવે તો ઓછો વેગ ધરાવતું સ્તર છે એ વધારે વેગ ધરાવતા સ્તરમાં અમુક પ્રકારનું અવરોધક બળ લગાવે છે, બરાબર. એક બે ત્રણ ચાર અને પાંચ વિભાગમાં વહેંચવામાં આવે છે વહેતા પ્રવાહી. દરેક સ્તરનો વેગ અલગ અલગ હોય છે. ઓછો વેગ ધરાવતું સ્તર છે વધારે વેગ ધરાવતા સ્તર ઉપર એક પ્રકારનું અવરોધક બળ એટલે એટ્રેક્શન ફોર્સ ઉત્પન્ન કરે છે. આ ફોર્સ છે એ જેને કારણે ઉદ્ભવે છે એને વિસ્કોસિટી કહેવામાં આવે છે, બરાબર. પાણી આપણે ઢોળ્યું તો એને આ એક કરતા વધારે વિભાગમાં વહેંચ્યું. આ જે
વિભાગ છે એનો વેગ ઓછો છે, આનો વેગ વધારે છે, એટલે આ શું કરશે, આને ધક્કો મારશે. ઓછો જેનો વેગ વેલોસિટી ખૂબ લો છે, જેની હાઈ વેલોસિટી છે એની ઉપર એક પ્રકારનો ફોર્સ ઉત્પન્ન કરે છે. આ જે ફોર્સ જેના કારણે ઉદ્ભવે એને વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સામાન્ય રીતે આપણે જોઈએ તો ઉપરનું જે લેયર છે એના કરતા નીચેના લેયરનો વેગ ઓછો છે. અહીંથી જ આપણે ઢોળ્યું તો અહીંયા નહીં અટકી જશે, આ બિંદુ અહીંયા અટક્યું તો બાકીના છે એ ધીમે ધીમે આગળ જશે. એટલે આપણે કહી શકીએ કે નીચેનું લેયર છે એના કરતા ઉપરના લેયરનો વેગ છે એ વધારે છે, આનો ઓછો છે આનો વધારે છે. તેથી નીચેના લેયર છે એ શું કરશે, ઉપરના લેયર ઉપર એક પ્રકારનું ફોર્સ ઉત્પન્ન કરશે, એક પ્રકારનું બળ ઉત્પન્ન કરશે, તો એને ધક્કો મારશે. આ જે છે એને પણ આગળ જવું છે, તો આ શું કરશે, એની આગળના ક્રમશઃ લેયર છે એને ધક્કો મારશે. એટલે આનો વેગ છે એ ઓછો છે અને આનો વેગ છે એ વધારે છે. જો બે લેયર વચ્ચે ડીવી જેટલો ડિફરન્સ હોય, કોઈ પણ બે લેયર છે એની વચ્ચે ડીવી જેટલો ડિફરન્સ હોય અને એનું અંતર છે એ ડી એક્સ જેટલું હોય, એનું અંતર ડી એક્સ જેટલું હોય, તો એના ઉપરથી આપણે વેલોસિટી નક્કી કરી શકીએ કે વેલોસિટી, વેગ પ્રચલન, કે બે વિભાગ વચ્ચેનું અંતર છે એ ડીવી જેટલું છે. એટલે વી ઝીરો પ્લસ વી ડીવી એટલે વી વન, વી વન પ્લસ ડીવી વી ટુ, વી ટુ પ્લસ ડીવી વી થ્રી, વી થ્રી પ્લસ ડીવી વી ફોર, વી ફોર પ્લસ ડીવી વી ફાઈવ. એટલે બે વિભાગ વચ્ચે ડીવી જેટલો તફાવત હોય અને અંતર ડીએક્સ જેટલું હોય તો આપણે વેલોસિટી, વેગ પ્રચલન, વેલોસિટી છે એ શોધી શકીએ. વેલોસિટી ઇઝ ઇક્વલ ટુ ડીવી અપોન ડીએક્સ, એકમ આવશે એનો સેકન્ડ. બરાબર, એટલે કે ફિગરની અંદર આપણે દેખાય છે કે ટુ સફિશિયન્ટલી લાર્જ પ્લેટ હેવિંગ ફ્લુઇડ ફિલ્ડ ઇન ધ સ્પેસ બિટવીન ધેમ, એટલે કે બે પ્લેટ છે એની વચ્ચે અંતર છે. બરાબર, પ્રવાહી. ધ લોઅર પ્લેટ ઇઝ હેલ્ડ સ્ટેડી વાઇલ અપર પ્લેટ ઇઝ મૂવડ પેરેલલ ટુ ઇટ વિથ વેલોસિટી. નીચેની પ્લેટ છે એ સ્ટેડી છે અને ઉપર છે એ ગતિ કરે છે, એટલે આનો વેલોસિટી ઓછી છે અને આની વેલોસિટી છે એ વધારે છે. ઇટ ઇઝ અઝ્યુમ ધેટ ધેર એક્ઝિસ્ટ નો રિલેટિવ મોશન બિટવીન ધ લિક્વિડ પાર્ટિકલ એન્ડ ધ સોલિડ બાઉન્ડ્રી ડ્યુ ટુ વિચ લિક્વિડ લેયર્સ ઇઝ કોન્ટેક્ટ વિથ સ્ટેશનરી પ્લેટ રિમેન એટ રેસ્ટ વાઇલ ધેટ ઇઝ કોન્ટેક્ટ વિથ ધ મૂવિંગ પ્લેટ મૂવ વિથ વેલોસિટી વી ઓફ મૂવિંગ પ્લેટ. એટલે વેગ પ્રચલન છે એ બે વિભાગ વચ્ચેનું અંતર છે, એટલે મૂવિંગ ફેઝ, એટલે નીચેનું છે એ મૂવિંગ ફેઝમાં છે, સોરી સ્ટેડી ફેઝમાં છે, ઉપરનું લેયર છે એને મૂવિંગ ફેઝમાં કન્વર્ટ ગણવામાં આવે છે. વેલોસિટી ઓફ લેયર ઇન્ક્રીઝ વિથ ધેર ડિસ્ટન્સ, એટલે કે લેયરની વેલોસિટી છે જેમ એનું અંતર વધતું જાય એમ એ વધતું જાય છે. એન્ડ ધીસ ડિસ્ટન્સ ફ્રોમ ધ સ્ટેશનરી પ્લેટ નોટ ધેટ એવરી લિક્વિડ લેયર ઇઝ
retired by layer C just below it. Y, it accelerated by next level. એટલે વન બાય વન એક પછી એક તમે જેમ જેમ ઉપર જતા જાઓ એની વેલોસિટી છે એ વધતી જાય, બરાબર. જે બે સ્તર અથવા લેયર વચ્ચેના અંતર બરાબર હોય છે. તો વિસ્કોસિટીની ડેફિનેશન આપી હોય તો વિસ્કોસિટી ઓફ લિક્વિડ એટલે પ્રવાહીની વિસ્કોસિટી શું છે? તો કે વિસ્કોસિટી ઓફ લિક્વિડ is the property due to which it refers resistance to motion of transition of one layer relative to other, or in other word viscosity is fluid friction. બરાબર, વન ટાઈપ ઓફ વિસ્કોસિટી છે એ ફ્લુઇડ ફ્રિક્શન છે. ધીસ રેઝિસ્ટન્સ ઇઝ કોલ્ડ વિસ્કસ ફોર્સ, એટલે કે એને વિસ્કસ ફોર્સ અથવા સ્નિગ્ધતા બળ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને ગુજરાતીમાં અહીંયા ડેફિનેશન છે એની સમજાવી. વિચ એક્ટ ટુ ટેંગેટીયલ ટુ ધ સરફેસ એલોંગ વિચ ધ એડજસ્ટ લેયર ઇન કોન્ટેક્ટ. The viscous force acting per unit contact area is called shear stress. એટલે કે જે લેયરની અંદર વિસ્કોસિટી જોવા મળે, બરાબર, અથવા વન બધા લેયરની અંદર વન બાય વન એને વેલોસિટીના પ્રમાણમાં વેલોસિટી છે એ વધારે ઓછી પ્રમાણમાં હોય છે, તો એ જે એરિયા છે એને શીયર સ્ટ્રેસ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્કોસિટીની સૌથી પહેલા જો કોઈએ નામ આપ્યું હોય અથવા સ્નિગ્ધતા શું છે માહિતી આપી હોય અથવા એના વિશે સૌથી જાણ જો પહેલાં થઈ હોય તો એ છે ન્યૂટન. તો આ જે લો છે એને ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી તરીકે પણ ઓળખવામાં આવે છે. તો શું છે ન્યૂટન્સ લો ઓફ વિસ્કોસિટી? શું છે? ધ લો સ્ટેટ ધેટ ધ શીયર સ્ટ્રેસ ઓન અ લેયર ઓફ ફ્લુઇડ is directly proportional to the rate of shear strain. એમણે એનું ઇક્વેશન છે કે લેયર ઓફ ફ્લુઇડ છે એના શીયર સ્ટ્રેનના ડાયરેક્ટલી પ્રપોઝનલ જેટલું હોય છે. ઇન ધ ડાયરેક્શન પરપેન્ડિક્યુલર ટુ ધ મોશન વેલોસિટી ગ્રેડિયન્ટ ઓર રેટ ઓફ સ્ટ્રેન રિપ્રેઝેન્ટ ધ ચેન્જ ઇન ધ ફ્લુઇડ વેલોસિટી પર યુનિટ ડિસ્ટન્સ ટુ ધ મોશન. ઇફ ટુ લેયર સેપરેટેડ બાય ડિસ્ટન્સ વાય હેવ રિલેટિવ વેલોસિટી વી. એટલે કે કોઈ પણ લિક્વિડ છે અથવા કોઈ પણ પ્રવાહી છે એના સ્તરીય વહન હોય એટલે કે એના લેયર છે એનું મોશન સ્તરીય વહન એકમ લંબ અંતરે રહેલા બે સ્તર વચ્ચે જે વેગનો તફાવત છે જેને આપણે વેગ પ્રચલન તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે પ્રવાહીના સ્તરીય વહનમાં કોઈ પણ બે ક્રમિક સ્તર વચ્ચે સાપેક્ષ વેગ હોવાને કારણે જે ઇન્ટરનલ ફોર્સ ઉદ્ભવે છે કે આ કોઈ પણ બે પ્રવાહીના સ્તરીય વહનમાં સાપેક્ષ વેગ હોય છે. સાપેક્ષ વેગ હોવાને લીધે જે ઇન્ટરનલ ફોર્સ ઉદ્ભવે છે જેને વિસ્કસ ફોર્સ તરીકે ઓળખવામાં આવે છે, સ્નિગ્ધતા બળ તરીકે ઓળખવામાં આવે છે. અને લિક્વિડના જે ગુણધર્મને કારણે આ ફોર્સ ઉત્પન્ન થાય છે એને એની વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે, બરાબર. ધારો કે એ અને બી બે લેયર છે,
એની વચ્ચેનું અંતર છે એ ડીએસ જેટલું હોય, અને એની વચ્ચેનો જે વેલોસિટી ડિફરન્સ છે એ ડીવી જેટલો હોય. બે લેયર વચ્ચેનું ડિસ્ટન્સ ડીએક્સ જેટલું હોય અને એનો વેલોસિટીનો ડિફરન્સ છે એ ડીવી જેટલો હોય, તો લેયર એ ઉપર લાગતું ફોર્સ એફ નિયત તાપમાને એટલે કે ચોક્કસ તાપમાને આ અવરોધક બળ છે ઈ એટલે કે ફોર્સ, અવરોધક બળ છે એટ્રેક્શન ફોર્સ, સોરી આકર્ષણ બળની અવરોધક બળ છે ઈ એના સંપર્કમાં રહેલા ક્ષેત્રફળ એ તથા બે સ્તર વચ્ચેના એટલે કે તફાવત જેટલું હોય છે, કેટલું હોય છે એફ પ્રોપોર્શનલ એ, ફોર્સ પ્રોપોર્શનલ એ, ફોર્સ પ્રોપોર્શનલ બીવી અપોન ડીએક્સ જેટલું હોય છે. બરાબર, અવરોધક બળ છે એના ઉપર એ ક્ષેત્રફળ જેટલું બળ લાગે છે તો એના પ્રપોઝનલ એફ પ્રપોઝનલ એ જેટલું હોય છે, અને જો બે સ્તર વચ્ચે ડીએક્સ જેટલું અંતર હોય અને એનો વેગનો તફાવત ડીવી જેટલો હોય તો એ ફોર્સ કેવું હોય, એફ પ્રપોઝનલ ડીવી અપોન ડીએક્સ જેટલું હોય છે. એટલે આપણે લખી નાખીએ એફ પ્રપોઝનલ એ ઇન્ટુ ડીવી અપોન ડીએક્સ, એટલે એફ બરાબર ઇટા ઇન્ટુ એ, અહીંયા લખું છું એફ બરાબર ઇટા ઇન્ટુ એ ડીવી અપોન ડીએક્સ. બરાબર, ઇટા જે છે એને વિસ્કોસિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. સ્નિગ્ધતા આંક, સ્નિગ્ધતા ગુણાંક અથવા વિસ્કોસિટી ઇન્ડેક્સ તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે આપણે આને લખવું હોય તો લખી શકીએ કે ન્યૂટન્સના લો પ્રમાણે ધ લેયર ઓફ ફ્લુઇડ ઇઝ ડાયરેક્ટલી પ્રપોઝનલ ટુ ધ રેટ ઓફ શીયર સ્ટ્રેન, એટલે કે ટો પ્રપોઝનલ વી ઇન્ટુ વાય, ટો પ્રપોઝનલ વી ઇન્ટુ વાય. બરાબર, આગળ છે અથવા તો ટો ઇઝ ઇક્વલ ટુ મ્યુ વી અપોન વાય. Mu upon y. Whatever. Mu is coefficient of viscosity. Whatever. Which is defined as the shear stress required to produce unit rate of strain. The various force between two layers would be F is equal to shear stress into tangential area, એટલે F is equal to tau into A, tau into A. બરાબર, F is equal to shear stress into tangential area, એટલે કે A, tau એટલે shear stress. બરાબર, force એટલે આપણે લખી શકીએ ન્યૂટનના લો પ્રમાણે SI યુનિટની અંદર ફોર્સ F is equal to mu into A into V upon Y. બરાબર, આ ઇક્વેશન છે અને આપણે કીધું 1. બરાબર,
હવે આ ગ્રેવિટેશનલ આ છે SI યુનિટ, ગ્રેવિટેશનલ ફોર્સ ની અંદર આને લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ 1/gc મ્યુ ગ્રેવિટેશનલ ફોર્સમાં આપણે લખવું હોય ગ્રેવિટેશનલ ફોર્સની અંદર લખવું હોય તો F ઇઝ ઇક્વલ ટુ 1/gc ન્યુ P/A, બરાબર, જે ગ્રેવિટેશનલ એનો એકમ છે કિલો જૂલ પર ગ્રામ પર ફેરન, કિલો જૂલ પર કિલો જૂલ ઇન્ટુ ફોર્સ kg ઇન્ટુ F, એટલે કે ગ્રેવિટેશનલ ફોર્સની અંદર એનો એકમ છે કિલો જૂલ ઇન્ટુ ફોર્સ 1/gc, એટલે ગ્રેવિટેશનલ ન્યુ V/ન્યુ ઇન્ટુ A, બરાબર. gc ઇઝ ન્યૂટન્સ કન્વર્ઝેશન ફેક્ટર, ગ્રેવિટેશનલ લો પ્રમાણે gc છે એને ન્યૂટનનું કન્વર્ઝેશન ફેક્ટર તરીકે ઓળખવામાં આવે છે. કિલોગ્રામ ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અપોન કિલોગ્રામ ઇન્ટુ ફોર્સ એનો એકમ છે, બરાબર. આગળ છે ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ફોર્સ. હવે છે ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ફોર્સ, એ પહેલા વિસ્કોસિટી છે એની વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ કેવી હોવી જોઈએ. વિસ્કસ લિક્વિડની વિસ્કોસિટી ઇન્ડેક્સ, તો કે સહેલાઈથી વહન થઈ શકે તેવા લિક્વિડ માટે પાણી એની વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ નાની હોય છે. પાણીને તમે આમ ઢોળીને, બરાબર, એટલે સહેલાઈથી વહી જાય એવું છે, એની વિસ્કોસિટી છે એ ખૂબ જ ઓછી છે, બરાબર, જેની સહેલાઈથી વહન થઈ શકે એવા લિક્વિડ માટે એની વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ નાની છે. તો જે સહેલાઈથી વહી શકતા નથી, જેની વિસ્કોસિટી વધારે છે, મધ ઝેર, એની માટે એની વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ વધારે છે, બરાબર. લિક્વિડ માટે વિસ્કોસિટી ઇન્ડેક્સ છે, સોરી, ગેસ માટે વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ ઓછી છે. ટેમ્પરેચર વધે તો ગેસ મોલેક્યુલ્સ છે એની વિસ્કોસિટી વધે છે, તાપમાન વધારવામાં આવે તો એની અંદર રહેલા અણુઓ છે પાણીને તમે ગરમ કરવા મૂકો, ધીમે 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 પાણી ઉકળે તેની અંદર રહેલા અણુઓ છે એકબીજાની ગતિ છે એ ખૂબ જ વધી જાય, બરાબર. એટલે ટેમ્પરેચર વધવામાં આવે, ટેમ્પરેચર વધારવામાં આવે તો વાયુ હોય એની વિસ્કોસિટી ઇન્ડેક્સ વધે છે અને લિક્વિડ છે એની વિસ્કોસિટી ઇન્ડેક્સ છે એ ઘટે છે, બરાબર. આ છે કે વિસ્કોસિટી ધરાવતા લિક્વિડ છે એમાં શું ફેરફાર થાય એની વિસ્કોસિટી ઇન્ડેક્સને આધારે. હવે છે ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ફોર્સ. ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ફોર્સની અંદર એના તમારે એકમ છે એમાં સૌથી પહેલા આવે છે યુનિટ મીટર ઇન્ટુ સેકન્ડ સ્ક્વેર અથવા સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર હોય તો ન્યૂટન્સ મોશન લો કેન બી રિટન ઇન ગ્રેવિટેશનલ યુનિટ. પહેલું છે
કે મીટર પર સેકન્ડ સ્ક્વેર અથવા સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર હોય. તો ન્યૂટન્સ ગ્રેવિટેશનલ યુનિટ છે, એને આપણે લખવા હોય તો એફ ઇઝ ઇક્વલ ટુ F is equal to mg upon gc kgf. કિલોગ્રામ ઇન્ટુ ફોર્સ બરાબર જી બરાબર જીસી 9.8 મીટર પર સેકન્ડ સ્ક્વેર. જેટલું હોય છે બરાબર, એટલે કે એફ બરાબર એમજી અપોન જીસી ગ્રામ ફોર્સ કિલોગ્રામની જગ્યાએ આવશે જીએમએફ ગ્રામ ઇન્ટુ ફોર્સ. જી બરાબર જીસી 981 સેન્ટીમીટર પર સેકન્ડ સ્ક્વેર. મીટર અને સેન્ટીમીટરની અંદર ન્યૂટન્સ ગ્રેવિટેશનલ યુનિટ. હવે છે ડાયનેમિક વિસ્કોસિટી. હવે છે ડાયનેમિક વિસ્કોસિટી, તો કોએફિશિયન્ટ ઓફ ડાયનેમિક વિસ્કોસિટી કેન બી એક્સપ્રેસ ફ્રોમ ઇક્વેશન. આપણે આગળ ઇક્વેશન આવી ગયું છે જી બરાબર જીસી વાળું, એના ઉપરથી આપણે લખીએ મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ, આગળ આવી ગયું, મેં સાફ કરી નાખ્યું, આપણે લખ્યું હતું મ્યુ ઇઝ ઇક્વલ ટુ એફ અપોન એ ઇન્ટુ વી. હવે આપણે આની અંદર એફ અપોન વે એને ઉપર લઈ જઈએ એટલે શું આવશે એફ અપોન એ ઇન્ટુ વી બરાબર. શીયર સ્ટ્રેસ અપોન શીયર રેટ ટો ના છેદમાં શીયર સ્ટ્રેસ અપોન શીયર રેટ ટો અપોન વી અપોન બરાબર, જેને ડાયનેમિક વિસ્કોસિટી તરીકે ઓળખવામાં આવે છે. આ ઇક્વેશનની અંદર એસઆઈ યુનિટની અંદર મ્યુ છે, એસઆઈ યુનિટની અંદર મ્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન પર મીટર સ્ક્વેર ઇન્ટુ એફ એટલે ફોર્સ એટલે ન્યૂટન, એ એટલે મીટર સ્ક્વેર ઇન્ટુ વી અપોન વાય એટલે મીટર પર સેકન્ડ ઇન્ટુ વન અપોન મીટર એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. ન્યૂટન ઇન્ટુ સેકન્ડ આખાનું આપણે મીટર સ્ક્વેર મીટર મીટર છે એ કેન્સલ થાય એટલે ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર, જેને એસઆઈ યુનિટની અંદર એકમ છે બરાબર. સીજીએસની અંદર ડાઇન ઇન્ટુ સેકન્ડ પર સીજીએસ U is equal to ન્યૂટન ની જગ્યાએ આવશે ડાઇન ઇન્ટુ સેકન્ડ પ્લસ સેન્ટીમીટર સ્ક્વેર.
ન્યૂટન છે એની, જે અમે આ બધું લખતી નથી, ડાયરેક્ટ લખી નાખ્યું છે સીજીએસ માં ડાઈન ઇન્ટુ સેકન્ડ પ્લસ મીટરની જગ્યાએ સેન્ટીમીટર સ્ક્વેર, બરાબર? અથવા તો એને કહેવાય 1 પોઈસ. તમારી જાણ ખાતર છે 1 પોઈન્ટ ઇક્વલ ટુ 1 ડાઈન ઇન્ટુ સેકન્ડ પ્લસ સેન્ટીમીટર સ્ક્વેર. હવે છે ગ્રેવિટેશનલ યુનિટ ઓફ મ્યુ. હવે છે ગ્રેવિટેશનલ યુનિટ ઓફ મ્યુ છે એનો એસઆઈ અને સીજીએસ આપણે પૂરા કર્યા, એના પછી છે કાઇનેમેટિક વિસ્કોસિટી. આ ડાયનેમિક વિસ્કોસિટી હતી જેની અંદર આપણે ગ્રેવિટેશનલ યુનિટની અંદર એફ અને મ્યુ સીજીએસ અને એમકેએસમાં જોયા. હવે કાઇનેમેટિક વિસ્કોસિટી, આ બધા છે એ તમારે ખાલી એકમ જ છે અને એકમ છે એ તમારે યાદ રાખવાના છે, બરાબર? કાઇનેમેટિક વિસ્કોસિટી જેને મ્યુ તરીકે ઓળખવામાં આવે છે. કાઇનેમેટિક વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી ધ રેશિયો ઓફ એબ્સોલ્યુટ ઓર ડાયનેમિક વિસ્કોસિટી ટુ ધ માસ ડેન્સિટી રો ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી ન્યુ. આ જે સિમ્બોલ છે એને ન્યુ તરીકે ઓળખવામાં આવે છે, કે રેશિયો ઓફ ડાયનેમિક વિસ્કોસિટી ટુ ધ માસ વિસ્કોસિટી, માસ ડેન્સિટી રો ઓફ ફ્લુઇડ ઇઝ કોલ્ડ કાઇનેમેટિક વિસ્કોસિટી ન્યુ. ન્યુ તરીકે ઓળખવામાં આવે છે. ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન રો. ન્યુ ઇઝ ઇક્વલ ટુ મ્યુ અપોન રો. એટલે કે મ્યુ અપોન રો બરાબર કાઇનેમેટિક વિસ્કોસિટી ન્યુ. છો ભૂલાય નહીં, ન્યુ અને રો ત્રણેય વચ્ચેનો ડિફરન્સ છે, એટલે કાઇનેમેટિક વિસ્કોસિટી, બરાબર? એની અંદર મ્યુનો એસઆઈ યુનિટ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર. એની અંદર હવે આપણે એના યુનિટ જોઈએ તો એસઆઈ યુનિટ ઓફ ન્યૂ, SI યુનિટ ઓફ ન્યુ ઇઝ ઇક્વલ ટુ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ પર મીટર સ્ક્વેર ઇન્ટુ મીટર સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર અપોન કિલોગ્રામ પર મીટર ક્યુબ. આ છે ન્યૂ નો SI યુનિટ, બરાબર? એટલે કે ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ મીટર સ્ક્વેર અને મીટર ક્યુબ, એટલે એક એક એને ઉડાડી દઈએ તો શું આવશે, ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન કિલોગ્રામ અપોન મીટર, બરાબર? અથવા તો ન્યૂટન ઇન્ટુ સેકન્ડ અપોન કિલોગ્રામ આ મીટર છે ને આગળ લઈ લેવું હોય તો ન્યૂટન ઇન્ટુ મીટર ઇન્ટુ સેકન્ડ અપોન કિલોગ્રામ. મીટર સ્ક્વેર, મીટર સ્ક્વેર કેન્સલ થાય. આ છે ન્યૂ નો એસઆઈ યુનિટ, બરાબર? સીજીએસ યુનિટ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ, હવે છે સીજીએસ, સીજીએસ ની અંદર એનો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ. સીજીએસ ની અંદર ન્યુ નો એકમ છે સેન્ટીમીટર સ્ક્વેર ઇન્ટુ સેકન્ડ, અથવા એને સ્ટોક્સ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર?
વન સ્ટ્રોક એટલે એક સેન્ટીમીટર સ્ક્વેર અપોન સેકન્ડ થાય, એટલે કે એક સેન્ટી છે, એક સેન્ટી સ્ટ્રોક એટલે 10^-3 સ્ટ્રોક્સ થાય. એ આપણે સ્ટ્રોક્સ યાદ રાખવાની જરૂર નથી, ખાલી એમ આ SI અને CGS તમારે યાદ રાખવાના છે. અને ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ન્યૂ છેલ્લો છે, અહીંયા લખું છું ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ન્યૂ ઇઝ ઇક્વલ ટુ કિલોગ્રામ ઇન્ટુ ફોર્સ ઇન્ટુ સેકન્ડ, કિલોગ્રામ ઇન્ટુ ફોર્સ ઇન્ટુ સેકન્ડ અપોન મીટર સ્ક્વેર અપોન મીટર સ્ક્વેર છેદમાં કિલોગ્રામ પર મીટર સ્ક્વેર. ગ્રેવિટેશનલ ફોર્સના રૂપમાં ન્યૂનો એકમ છે, બરાબર. અહીંયા તમારા આ બધા યુનિટ, ગ્રેવિટેશનલ યુનિટ ઓફ ફોર્સ, વિસ્કોસિટી અને એના અલગ અલગ પ્રકારના વિસ્કોસિટીના ડિફરન્સ છે, ડાયનેમિક વિસ્કોસિટી અથવા એબ્સોલ્યુટ વિસ્કોસિટી, કાઇનેમેટિક વિસ્કોસિટી, એના એ CGS અને SI યુનિટ અને ગ્રેવિટેશનલ યુનિટ બધાના એકમો છે. આમાં આપણે કાંઈ એક્સપ્લેનેશન જેવું હોતું નથી, આ યુનિટ છે એ તમારે યાદ જ રાખવાના, બરાબર. આમાં કંઈ સમજાવવાનું હોય નહીં, પણ તમારે લખી લખી અને આ બધા યુનિટ છે એ ફરજિયાત યાદ રાખવાના હોય. પછી આવે છે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. આજે આપણે કરી વિસ્કોસિટી, વિસ્કોસિટી તમને સમજાવી, વેલોસિટી કઈ રીતે, વિસ્કોસિટી કયા સોલ્યુશનની વધારે હોય અને વિસ્કોસિટી ઇન્ડેક્સ, બરાબર, એનો ડિફરન્સ કેટલો હોય બે સ્તર વચ્ચે, કયા સ્તરનો વેગ વધારે હોય ઓછો હોય, શું કામે એની ઉપર ફોર્સ લગાડે છે, જે ફોર્સ છે એને આપણે શું કીધું હતું, વિસ્કોસિટી, બરાબર. અને આ બધા થાય એના અલગ અલગ યુનિટ. પછી છે ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ. ફ્લુઇડ છે, આપણે અત્યારે ફ્લુઇડ મિકેનિક્સ છે એ ભણીએ છીએ, બરાબર. તો ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડની અંદર એના અલગ અલગ પ્રકારની અંદર ડિવાઈડ કરવામાં આવે છે. થોડુંક વધારે છે, આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર એને લેશું, બરાબર. અહીંયા સુધી તમને સમજાઈ ગયું, વિસ્કોસિટી સુધી આપણે, સ્ટેટ ઓફ મેટર, પ્રકાર, વિસ્કોસિટી અને અલગ અલગ પ્રકારના યુનિટ, આટલું છે એ પૂરું કહ્યું, બરાબર. આપણે અહીંયા સુધી રાખશું, નેક્સ્ટ લેક્ચરની અંદર ક્લાસિફિકેશન ઓફ ફ્લુઇડ છે એ કરશું. ઓકે, થેન્ક યુ.